કેલેન્ડર કયું વર્ષ છે જુઓ અહીં 2018 અત્યારે કયું વર્ષ ચાલે છે 2020 હવે 2018 નું કેલેન્ડર તો એક વર્ષમાં કેટલા મહિના હોય તો કે 12 તો જુઓ અહીં તમને આખું કેલેન્ડર આપેલું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર આ રીતે તમને આખું કેલેન્ડર આપેલું છે તો જુઓ અમુક વર્ષના જે મહિના છે એમાં 31 દિવસ છે અમુકમાં 28 છે અને અમુકમાં 30 તો જાન્યુઆરીમાં 31 છે ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય છે ત્યાર પછી માર્ચ માર્ચમાં 31 એપ્રિલમાં 30 મેમાં 31 જૂનમાં 30 જુલાઈમાં 31 ઓગસ્ટમાં 31 સપ્ટેમ્બરમાં 30 ઓક્ટોબરમાં 31 નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31 ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં પેજ નંબર 103 માં આપણે કેટલા પ્રશ્ન જવાબ આપેલા છે તો આપણે એ પ્રશ્નના જવાબ આપીશું પ્રશ્ન આપેલા છે તેના આપણે જવાબ આપીએ કેલેન્ડર ચાલો આપણે વર્ષ 2018 ના કેલેન્ડર તરફ જોઈએ વર્ષના કેટલા મહિના છે તો વર્ષમાં કેટલા મહિના હોય તો કે એક વર્ષમાં 12 મહિના છે તો આપણે અહીં લખીએ 12 જે મહિનાના 30 દિવસ છે તે મહિનાની યાદી કરો હવે જુઓ તમે 2018 નું કેલેન્ડર તમારા પેજ પાઠ્યપુસ્તક છે તેમાં તમે પેજ નંબર 102 પર જુઓ તો 2018 નું આપણે કેલેન્ડર કે જે અગાઉ આપણે જોઈ ગયા તેમાં તમે જુઓ કે એવા કયા મહિના છે કે જેને 30 દિવસ છે તો તે તમે અહીં લખો તો કયા કયા છે તો સૌથી પહેલા છે એપ્રિલ તમારે અહીં લખવાનું છે એપ્રિલ એપ્રિલ મહિનામાં જુઓ કેટલા દિવસ છે તો કે 30 ત્યાર પછી છે જૂન પછી સપ્ટેમ્બર પછી જૂન પછી નવેમ્બર આ બધા જ મહિના છે એને 30 દિવસ છે હવે જે મહિનામાં 31 દિવસ છે એવા મહિનાની યાદી કરો તો તમે જુઓ 2018 ના કેલેન્ડરમાં કયા કયા મહિનાને 31 દિવસ છે જુઓ સૌથી પહેલા જાન્યુઆરી મહિનામાં છે 31 દિવસ તો કે હા તો અહીં લખો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 102 પર જોતા જજો ત્યાર પછી ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનામાં છે 31 દિવસ નથી તો આપણે તે નહીં લખીએ ત્યાર પછી છે માર્ચ માર્ચમાં છે તો કે હા તો માર્ચ આપણે અહીં લખીએ ત્યાર પછી એપ્રિલ એપ્રિલ મહિનામાં છે 31 દિવસ નથી તો તે નહીં લખીએ ત્યાર પછી મે મેમાં છે તો કે હા ત્યાર પછી જૂન જૂનમાં જુઓ છે 31 દિવસ તો કે નથી ત્યાર પછી જુલાઈ જુલાઈમાં છે તો કે હા તો આપણે અહીં લખીએ જુલાઈ ત્યાર પછી ઓગસ્ટ ઓગસ્ટમાં પણ છે તો આપણે તે અહીં લખીએ પછી સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનામાં છે 31 દિવસ ના તેમાં 30 દિવસ છે તો તે નહીં લખીએ ત્યાર પછી ઓક્ટોબર ઓક્ટોબરમાં છે તો કે હા તો તે આપણે અહીં લખીએ ત્યાર પછી જુઓ નવેમ્બર નવેમ્બરમાં કેટલા દિવસ છે તો કે 30 દિવસ તો આપણે અહીં નહીં લખીએ ત્યાર પછી ડિસેમ્બર ડિસેમ્બરમાં કેટલા દિવસ છે તો કે 31 તો આપણે અહીં લખીએ ડિસેમ્બર મહિનામાં ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે હવે તે કેલેન્ડરમાં જુઓ કે ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે તો કે 28 દિવસ જ છે ત્યાર પછી અઠવાડિયું કેટલા દિવસનું બને છે હવે તમારે જોવાનું છે કે અઠવાડિયું છે કેટલા દિવસનું બને છે તો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય ગણો તો કે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર કેટલા દિવસ છે તો કે 7 દિવસ તો અઠવાડિયું કેટલા દિવસનું બને 7 દિવસનું અહીં લખીએ 7 દિવસનું જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે હવે જુઓ જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે તમે અહીં જુઓ જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે તો કે જુલાઈ મહિનામાં અહીં આપણને 4 અઠવાડિયા આપેલા છે 1 2 3 અને 4 જુલાઈ મહિનામાં આખા અઠવાડિયા કેટલા છે તો કે 4 તો અહીં આપણે લખીએ 4 જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે તો કે 4 હવે આ બધા મહિના માટે સાચું છે શું બધા મહિનામાં 4 જ અઠવાડિયા હોય સાચું છે તો કે ના આ બધા મહિના માટે સાચું નથી અમુકમાં 4 હોય અમુકમાં 5 હોય એ રીતે અલગ અલગ આપણને આપેલું આ હોય છે તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા હવે તમે જે મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા હોય તે મહિનો તમારે અહીં લખવાનું છે જૂન જુલાઈ જે મહિનામાં તમે ત્રીજા ધોરણમાં આવ્યા હોય ત્રીજા ધોરણના ક્લાસમાં તે તમારે અહીં લખવાનું છે હવે કેલેન્ડરમાં નીચેની તારીખો ઉપર વર્તુળ કરો હવે તમને અહીં કેટલીક તારીખો આપેલી છે તો તમારે તે તારીખ ઉપર વર્તુળ કરવાનું છે 26મી જાન્યુઆરી 14મી નવેમ્બર અને 31 ડિસેમ્બર તો જુઓ
હવે 26મી જાન્યુઆરી આપણે 26મી જાન્યુઆરી પર વર્તુળ કરીએ, ત્યાર પછી કઈ તારીખ છે તો કે 14મી નવેમ્બર, તો આપણે 14 નવેમ્બર પર વર્તુળ કરીએ અને ત્યાર પછી છે 31 ડિસેમ્બર. હવે આપણે આના પર વર્તુળ કર્યા ત્યાર પછી આ દિવસો કઈ વિશિષ્ટ છે, આ દિવસો કઈ વિશિષ્ટ છે, અલગ છે, આ દિવસે શું આવે યાદ છે તો કે 26મી જાન્યુઆરી કયો દિવસ છે તો કે પ્રજાસત્તાક દિવસ, પછી 14મી નવેમ્બર છે બાલ દિન છે અને 31 ડિસેમ્બર છે વર્ષનો છેલ્લો દિવસ છે અથવા નવા વર્ષનો આગળનો દિવસ છે, આ વર્ષો છે કંઈક વિશિષ્ટ છે. ત્યાર પછી સાચા વર્ષથી નીચેની ખાલી જગ્યા પૂરો. હવે અહીં આપણને કેટલાક વર્ષ આપેલા છે, એ વર્ષથી આપણે સાચા વર્ષથી અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તો અત્યારે 2018નું કેલેન્ડર આપેલું હતું, તો બે વર્ષ પહેલા કયું વર્ષ હતું, તો અત્યારે 2018 ચાલતું હોય તો બે વર્ષ પહેલા કયું વર્ષ હોય તો કે 2016, તો અહીં લખીએ આપણે 2016. કયા વર્ષમાં તમે ધોરણ 2માં ભણ્યા હતા, તો કયા વર્ષમાં તમે ધોરણ 2માં ભણ્યા હતા, તો કે આ વર્ષે તમે 2018માં તમે ત્રીજા ધોરણમાં હોય, તો આગળના વર્ષમાં તમે ધોરણ 2માં ભણતા હોય તો ત્યારે કયું વર્ષ હોય તો કે 2017 હોય. અત્યારે તમે 2018 છે તો તમે ત્રીજા ધોરણમાં ભણો છો, તો આગલા વર્ષે 2017માં તમે બીજા વર્ષમાં હોય. પછીના વર્ષે કયું વર્ષ હશે, પછીના વર્ષે કયું વર્ષ હશે, અત્યારે 2018 છે તો આના પછીના વર્ષે કયું વર્ષ હોય તો કે 2019 હોય, તો આપણે અહીં લખીએ 2019. ત્રણ વર્ષ પછી કયું વર્ષ હશે, ત્રણ વર્ષ પછી કયું વર્ષ હશે, તો 2018 છે તો 2019, 2020, 2021 એ ત્રણ વર્ષ રહ્યા ગયા. પછી કયું આવે તો કે 2022, તો ત્રણ વર્ષ પછી 2022 હશે. કયું વર્ષ હશે, 2022. ત્રીજું વર્ષ 2021 છે પણ ત્રણ વર્ષ પછી, તો આપણે 18 હોય, 18 પછી 19, 20 અને 21, 21 આવે, પરંતુ આપણે ત્રણ વર્ષ પછી કીધું છે એટલે 21 પછીનું આપણે ગણવાનું છે, તો 21 પછી 22. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 104, પેજ નંબર 104 પર જુઓ કયો તહેવાર પહેલા આવે છે. હવે તમારે અહીં જોવાનું છે કે કયો તહેવાર પહેલા આવે છે. નીચે આપેલ કેટલાક તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવીએ છીએ, આપણે વર્ષ દરમિયાન ઘણા બધા તહેવાર ઉજવીએ છીએ ને, તો દિવાળી, નવરાત્રી, હોળી, ઈદ એવા ઘણા બધા તહેવાર આવે છે કે જે આપણે આખા વર્ષ દરમિયાન ઉજવીએ છીએ. આ તહેવારો કયા વારે આવે છે તે શોધવા કેલેન્ડર 2018 જુઓ. હવે તમારે આ તહેવાર કયા વારે આવે છે તે શોધવા માટે તમારે 2018નું કેલેન્ડર જોવાનું છે. હવે દિવાળી, તો દિવાળી કયા તારીખે આવેલી છે તો કે 7 નવેમ્બર, તો તમારે અહીં હવે જોવાનું છે કે 7 નવેમ્બરે કયો વાર આવે છે. તમારે અહીં 2018ના કેલેન્ડરમાં જોવાનું છે કે 7 નવેમ્બરે બુધવાર આવે છે, તો તમારે અહીં બુધવાર લખવાનું છે. ત્યાર પછી 14મી જાન્યુઆરી, પોંગલનો તહેવાર છે 14મી જાન્યુઆરી, તો 14મી જાન્યુઆરી કયો વાર છે, તો કે 14મી જાન્યુઆરી છે રવિવાર છે, તો અહીં આપણે લખીશું રવિવાર. તો આ રીતે તમારે બધા જ જે વાર છે એ અહીં તમારે લખવાના છે. તો ત્યાર પછી વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ તહેવારોને ક્રમમાં ગોઠવો. હવે તમને અહીં તહેવાર દિવાળી, પોંગલ, રક્ષાબંધન, ગાંધી જયંતિ, ઈદે મિલાદ, ઓણમ, ગુરુ નાનક જયંતિ, પછી ગુરુ રવિદાસ જયંતિ, નાતાલ, બિહુ, આ બધા જ તમને તહેવાર આપેલા છે અને તેની બધાની તારીખ આપેલી છે. આ તારીખ છે બધી એ 2018ના વર્ષની છે. હવે આપણે આ બધા જ તહેવાર છે એને બધાને આપણે ક્રમમાં ગોઠવીશું. સૌથી પહેલા પોંગલ એટલે કે મકર સંક્રાંતિ, તો સૌથી પહેલા 14મી જાન્યુઆરીના કયું આવે છે તો કે પોંગલ, તો આપણે અહીં લખીએ પોંગલ. પછી જુઓ જાન્યુઆરી મહિનામાં બીજો તહેવાર છે કઈ, તો કે હા 31 જાન્યુઆરી કયો તહેવાર છે, ગુરુ રવિદાસ જયંતિ, તો આપણે અહીં લખીએ ગુરુ રવિદાસ જયંતિ, કે જે જાન્યુઆરી મહિનામાં છે, 2018નું કેલેન્ડર છે એટલા માટે અહીં આપણે જોઈએ. ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં છે કઈ તહેવાર નથી, પછી માર્ચમાં નથી, એપ્રિલમાં છે, તો કે હા છે, કયો છે, 15 એપ્રિલ, કયો તહેવાર છે, બિહુ, તો આપણે અહીં લખીએ બિહુ. ત્યાર પછી ચોથો, આ બધા તહેવારને આપણે ક્રમમાં ગોઠવીએ. ત્યાર પછી જુઓ એપ્રિલ પછી મે મહિનામાં છે કઈ તહેવાર નથી, ત્યાર પછી જૂનમાં નથી, જુલાઈમાં
નથી ઓગસ્ટ માં છે તો કે હા કયો છે ઉણમ તો આપણે અહીં લખીએ ઉણમ પછી સપ્ટેમ્બર જુઓ સપ્ટેમ્બર છે અહીં ઓગસ્ટ મહિનાનો બીજો તહેવાર છે ના નથી પછી સપ્ટેમ્બર નો જુઓ ઓગસ્ટ નો છે તો કે હા છે ઓગસ્ટ નો જે તહેવાર છે તો આપણે તે લખી અહીં 26 ઓગસ્ટ કયો છે રક્ષાબંધન ઓગસ્ટ નો જે એક તહેવાર છે ત્યાર પછી સપ્ટેમ્બર નો છે ના નથી ઓક્ટોબર નો છે તો કે ઓક્ટોબર નો છે કયો છે ગાંધી જયંતી તો અહીં લખીએ ગાંધી જયંતી ત્યાર પછી નવેમ્બર માં જુઓ નવેમ્બર માં કયો છે તો કે દિવાળી 7 નવેમ્બર માં છે દિવાળી પછી નવેમ્બર માં જુઓ જી બીજો તહેવાર કયો છે 21 નવેમ્બરે ઈદે મિલાદ તો અહીં લખીએ ઈદે મિલાદ ત્યાર પછી જુઓ નવેમ્બર માં જે એક તહેવાર છે કયો છે ગુરુ નાનક જયંતી ત્યાર પછી હવે છેલ્લો વર્ષને અંતે કયો તહેવાર છે તો કે નાતાલ કે જે 25 ડિસેમ્બરના આવે છે હવે કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે તો કે વર્ષની શરૂઆતમાં સૌથી પહેલા કયો તહેવાર આવે છે તો કે પોંગલ તો અહીં લખીએ પોંગલ મકર સંક્રાંતિ કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે તો જુઓ અહીં કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે તો કે નાતાલ નાતાલ છે વર્ષના અંતમાં આવે છે તો અહીં લખીએ નાતાલ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 105 તો તેમાં જુઓ કેલેન્ડરનો જાદુ અહીં 2019ના ફેબ્રુઆરી માસનું કેલેન્ડર છે કેલેન્ડર ઉપર ચોરસ નક્કી કરો અને કેટલુંક જાદુ જુઓ હવે જુઓ અહીં તમને અહીં કેલેન્ડર આપેલું છે 2019ના વર્ષનું કયો મહિનો છે તો કે ફેબ્રુઆરી મહિનો અને વર્ષ કયું છે 2019 તો ફેબ્રુઆરી મહિનાનું આખું આપણને આ એક કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિનાનું આપણને કેલેન્ડર આપેલું છે જુઓ તેમાં ચોરસની અહીં આપણે ચોરસ આપેલું છે 5, 6, 7, 12, 13, 14, 19, 20, 21 હવે ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે આ ચોરસ છે આખું એની વચ્ચે કઈ સંખ્યા છે તો વચ્ચેની સંખ્યા કઈ છે તો કે 13 છે 6 ને 20ની વચ્ચે પછી 7 ને 19ની વચ્ચે 5 ને 21ની વચ્ચે 12 ને 14ની વચ્ચે આ બધાની વચ્ચે કઈ સંખ્યા છે તો કે 13 તો અહીં લખીએ 13 હવે ત્રણ સંખ્યાઓને જોડતી રેખા દોરો રેખા મધ્યમાં આવેલ સંખ્યામાંથી પસાર થવું જોઈએ તમે આવી કેટલી રેખાઓ દોરી શકો તો હવે આપણે અહીં આવી કેટલીક રેખાઓ દોરીએ તો તે આપણે અહીં જોઈએ જુઓ અહીં 5, 6, 7 પછી 12, 13, 14 અને 19, 20 અને 21 હવે આપણે આની મધ્યમાંથી પસાર થતી કેટલીક રેખાઓ દોરવાની છે અને આપણે જોવાનું છે કે આપણે અહીં કેટલીક રેખાઓ દોરી શકીએ તો આ રીતે આપણે એક પછી આ બે પછી આ ત્રણ અને આ 4 તો જે આની મધ્યમાંથી જ પસાર થાય છે તો હવે આપણે આવી આપણે કેટલી રેખા દોરી છે તો કે 4 તો આપણે અહીં લખીએ 4 આવી આપણે વધુમાં વધુ 4 રેખા દોરી શકીએ હવે દરેક રેખા પર આવેલ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરો તમે શું અનુમાન કરો છો હવે આ દરેક રેખા પર આવેલ ત્રણ સંખ્યા છે એનું આપણે અહીં અનુમાન કરવાનું છે તો જુઓ 5, 13 અને 21 જુઓ 5, 13 અને 21 તો તેનો આપણે સરવાળો કરીએ 5, 13 અને 21 એનો સરવાળો કરીએ જવાબ કેટલો આવે છે તે આપણે જોઈએ 5 + 13 + 21 5 ને 3, 8 ને 1, 9 અને 1 ને 2, 3 કેટલો સરવાળો આવે છે તો કે 39 આપણે અહીં લખીએ 39 ત્યાર પછી છે અહીં 7, 13 અને 20 અને અહીં છે આપણે તેનો સરવાળો કરીએ તો તેનો સરવાળો આપણે કરીએ તો તેમાં જુઓ હવે 7, 13 અને 19 તેનો આપણે સરવાળો કરીએ 7, 13 અને 19 આવી રીતે આપણે દરેક એક એક રેખાનો સરવાળો કરીએ 7 ને 3, 10 અને 10 ને 9, 19 19 નો 9 અને વધી ચડશે 1, 1 ને 1, 2, 2 ને 1, 3 કેટલો જવાબ આવે છે તો કે 39 હવે એ જ રીતે આપણે અહીં 19, 13 અને 7 એનો સરવાળો કરીએ 19, 13 અને 7
नौ ने त्रण बार पछी बार ने सात ओगणीस ओगणीस ना नौ वधी चढ़से एक एक ने एक बे बे ने एक त्रण केटलो जवाब आवे छे तो के ओगणचालीस। त्यार पछी अहीं आ रीते आपणे आ रेखानो सरवाळो करीए बार तेर अने चौद तो तेनो केटलो जवाब आवे छे ते जोईए बार तेर अने चौद। હવે ત્રણ ને બે પાંચ પાંચ ને ચાર નવ અને એક ને એક બે બે ને એક ત્રણ કેટલો જવાબ આવે છે તો કે ઓગણચાલીસ આ બધા જ નો જવાબ આવશે ઓગણચાલીસ। તો આ રીતે આ બધાનો ઊભો અને આડો આપણે સરવાળો કરીએ અહીં તમારે ઓગણીસ લખવાના છે પ્રિન્ટ મિસ્ટેક છે અહીં આપણે સાત તેર અને ઓગણીસ એ રીતે આપણે હાલ કરેલી છે એટલા માટે તો બધા જ નો જવાબ છે ઊભો અને આડો છે કેટલો જવાબ આવે છે તો કે ઓગણચાલીસ જવાબ આવે છે। હવે 2019 ના કેલેન્ડર તરફ જુઓ વળી ચાલુ માસ તરફ જુઓ તમારી નોટબુકમાં તે પ્રમાણે તમારે ચોરસ દોરો અને આ જાદુ કામ કરે છે તમારે હવે 2019 નું કેલેન્ડર જોવાનું છે અને અત્યારે જે મહિનો ચાલતો હોય એના તરફ પણ જોવાનું છે અને તમારી નોટબુકમાં તમારે આ રીતે વધુ ચોરસ કરી અને રેખા દોરી અને આ રીતે આડો અને ઊભો સરવાળો કરવાનો છે। ત્યાર પછી તમારે એ પણ જોવાનું છે કે 10x10 ની સંખ્યા ચાટો એમાં જાદુ કામ કરે છે તમારે તે જોવાનું છે આના કરતાં વધુ તમે સંખ્યા લ્યો તો તેમાં પણ આ કામ કરે છે કે નહીં તે પણ તમારે જોવાનું છે। તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 106 પેજ નંબર 106 વધારે જાદુ તો તે તમારે અહીં જોવાનું છે વધારે જાદુ અહીં તમને માર્ચ મહિનો અને વર્ષ છે 2019 માર્ચ મહિનામાં 2019 ના વર્ષનું અહીં કેલેન્ડર આપેલું છે તેમાં જુઓ તમને અહીંયા પાંચ સંખ્યા છે એમાં એક ચોરસ આપેલું છે તો તમારે અહીં એ ચોરસનો સરવાળો કરવાનો છે તો તે ચોરસનો સરવાળો કહે છે હું બોક્સમાં રહેલી પાંચ સંખ્યાનો સરવાળો એક જ ક્ષણમાં કરી શકું તો તે કેવી રીતે તો તે આપણે જોઈએ કે તે કેવી રીતે એક ક્ષણમાં સરવાળો કરી શકે છે। અરે એ તો કેટલો સમય લેશે કે આ બધાનો સરવાળો કરવામાં તો કેટલો સમય લેશે આ કહે છે કે સરવાળો 75 છે તો આ બધો સરવાળો કરી અને કહે છે કે તે સાચો છે પણ તે કેવી રીતે કર્યો તો કેવી રીતે થાય તો કે આ પાંચ સંખ્યા છે એમાં વચ્ચેની સંખ્યાને આપણે પાંચ વડે ગુણીએ તો 75 જવાબ આવી છે તો 15 5 કેટલા થશે અહીં વચ્ચેની સંખ્યા કેટલી છે તો કે અહીં વચ્ચેની સંખ્યા છે 5 છે તો 15 ને 5 વડે ગુણીએ તો 15 5 75 તો અહીં આપણે આ બધા જ નો સરવાળો કરીને જોઈએ કે શું જવાબ સાચો છે 1 8 15 22 અને 29 આ બધાનો આપણે સરવાળો કરીને જોઈએ કે શું જવાબ સાચો છે 8 ને 9 9 ને 5 14 14 ને 2 16 અને 16 ને 9 25 25 ના 5 વધી ચડશે 2 2 ને 1 3 3 ને 2 5 અને 5 ને 2 7 તો જવાબ તો સાચે જ સાચો છે 15 5 75 અને આ બધાનો સરવાળો છે પણ 75 તો હવે એવી જ રીતે અહીં આપણે આનો પણ સરવાળો કરીને જોઈએ કે શું તે સાચું પડે છે તે આપણે જોઈએ તો બાજુની સંખ્યા છે એમાં કયો છે તો કે બાજુની સંખ્યામાં છે 2 9 16 23 અને 30 તો 16 5 અહીં વચ્ચેની સંખ્યા છે 16 તો 16 ને આપણે 5 વડે ગુણીએ તો કેટલા આવે જવાબ તો કે 80 તો આપણે હવે જોઈએ કે આ બધાનો સરવાળો છે 80 થાય છે કે નથી થતો તો 2 9 16 23 અને 30 હવે 9 ને 2 11 11 ને 6 17 17 ને 3 20 20 ને 0 વધી ચડશે 2 2 ને 1 3 3 ને 2 5 અને 5 ને 3 8 તો સાચે જેનો સરવાળો કેટલો આવે છે તો કે 80 તો આ છે એ રીત છે આપણે અનુકૂળ પડે અને તેના વડે આપણે ઝડપથી સરવાળો કરી શકીએ। હવે બીજી પાંચ સંખ્યાવાળી લાઈનને આ જાદુ લાગુ પડે છે કે કેમ તે જુઓ આપણે અહીં જોયું કે આ બીજી લાઈનને પણ આ જાદુ લાગુ પડે છે તો કે હા પડે છે। ત્યાર પછી લીટી પર રહેલી પાંચ સંખ્યાઓનો શું આ યુક્તિનો ઉપયોગ તમારા કુટુંબના સભ્યો અને મિત્રો સાથે કરો હવે તમારે અહીં આનો ઉપયોગ બીજા તમારા કુટુંબના સભ્યો અને મિત્રો સાથે કરવાનો છે। ત્યાર પછી કેલેન્ડરમાં બીજી જાદુઈ પેટર્ન તમે શોધી શકશો કેલેન્ડરમાં બીજી આવી ઘણી બધી જાદુઈ પેટર્ન છે કે જે તમે શોધી શકશો તો તે તમારે શોધી અને અહીં કહેવાનું છે। તો હવે જુઓ
એવી જ રીતે આપણે અહીં આ ત્રીજું ઉદાહરણ લઈએ તો તેમાં કેટલી છે સંખ્યા તો કે 3 10 17 24 અને 31 તો તેનો આપણે અહીં મધ્યમાં કઈ છે સંખ્યા વચ્ચે તો કે 17 છે તો તેનો આપણે સરવાળો કરીએ તો 17 5 કેટલા થશે તો કે 17 5 85 તો તે બધાનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે અહીં સરવાળો 85 આવવો જોઈએ તો જુઓ આપણે તેનો સરવાળો કરીને જોઈએ 3 10 17 24 અને 31 તો જુઓ 3 ને 7 10 10 ને 4 14 14 ને 1 15 15 ના 5 વધી ચડશે 1 1 ને 1 2 2 ને 1 3 3 ને 2 5 અને 5 ને 3 8 તો જવાબ 85 આવે છે તો કે હા આવે છે તો આ જવાબ છે સાચો છે આ રીતે તમે સરળતાથી ગુણાકાર કરી શકશો હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 107 તો પેજ નંબર 107 પર જુઓ તેમાં તમને કેલેન્ડર છે પૂર્ણ કરવાનું આપેલું છે તો તે તમારે અહીં જોવાનું છે કેલેન્ડર પૂર્ણ કરો ઓગસ્ટ માસનું છે અને 2018 ના વર્ષનું છે કયો માસ છે તો કે ઓગસ્ટ માસ અને વર્ષ કયું છે તો કે 2018 તો આપણે આ કેલેન્ડર પૂરું કરીએ તો સૌથી પહેલા 1 પછી 2 પછી 3 આપેલા છે ત્યાર પછી 4 પછી 5 પછી 6 ત્યાર પછી 7 આપેલા છે પછી 8 ત્યાર પછી 9 ત્યાર પછી 10 11 12 13 14 15 16 17 18 આપેલા છે 19 20 21 22 23 24 આપેલા છે પછી 25 26 27 28 29 30 અને 31 આ રીતે આપણે કેલેન્ડર છે એ પૂર્ણ કર્યું વર્ષ 2018 નું ઓગસ્ટ માસનું હવે અહીં આપણે સૂચના મુજબ કરવાનું છે અને બધા જે પ્રશ્ન છે એના જવાબ આપીશું બધા રવિવારને લાલ રંગથી રંગો હવે અહીં રવિવાર જુઓ 5 તારીખે 12 તારીખે 19 તારીખે અને 26 તારીખે તો આ બધા રવિવાર છે એને તમારે લાલ રંગથી રંગવાના છે આ બધા જ ખાનામાં તમારે લાલ રંગ પૂરવાનો છે આ મહિનો કયા દિવસે પૂરો થાય છે હવે તમારે જોવાનું છે કે આ મહિનો છેલ્લો દિવસ કયો છે તો કે 31 તારીખ છે એની અને કયા દિવસે પૂરો થાય છે તો કે શુક્રવારે તો અહીં લખવાનું છે શુક્રવાર શુક્રવારે આ મહિનો પૂરો થાય છે આ મહિનાના દિવસોની સંખ્યા લખો આ મહિનાના કુલ કેટલા દિવસ છે તો કે 31 તો અહીં લખીએ 31 દિવસો હવે 13મી ઓગસ્ટે કયો વાર છે હવે જુઓ અહીં 13મી ઓગસ્ટ 13મી ઓગસ્ટ છે આ કયો વાર છે તો કે સોમવાર તો અહીં આપણે લખીએ સોમવાર 13મી ઓગસ્ટે સોમવાર હવે બીજા શનિવારે કઈ તારીખ છે કઈ તારીખ છે જુઓ સૌથી પહેલા અહીં શનિવાર 4 11 18 અને 25 તો અહીં પહેલો શનિવાર બીજો શનિવાર ત્રીજો અને ચોથો શનિવાર તો બીજા શનિવારે કઈ તારીખ છે તો કે 11 તો અહીં લખીએ 11 21મી તારીખે રવિવાર છે હવે જુઓ 21મી તારીખ ક્યાં છે અહીં છે આ 21મી તારીખે રવિવાર છે તો કે ના 21મી તારીખે કયો વાર છે તો કે મંગળવાર 21મી તારીખે મંગળવાર છે ના મંગળવાર છે હવે 29મી તારીખે કયો વાર છે બરાબર આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે હવે તમારે અહીં જોવાનું છે કે 29મી તારીખે કયો વાર છે હવે જુઓ આમાં 29 તારીખે કયો વાર છે તો કે બુધવાર છે તો અહીં લખવાનું છે બુધવાર 29મી તારીખે બુધવાર છે બરાબર આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે તો કે આ બુધવાર છે બરાબર 29મી તારીખે બુધવાર છે તો આ એક અઠવાડિયું હવે એવી જ રીતે છે અહીં બીજું અઠવાડિયું આના પછીનું અઠવાડિયું તો આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે તો તે આપણે જોઈએ તો અહીં આવે 1 પછી 2 3 4 અને 5 તો બીજા અઠવાડિયામાં અહીં કેટલી તારીખ આવી જશે તો કે 5 તારીખ તો અહીં આપણે લખીએ 5 તારીખ આ મહિનામાં કેટલા ગુરુવાર છે આ મહિનામાં કેટલા ગુરુવાર છે ગણો તો 1 2 3 4 અને 5 તો આ મહિનામાં 5 ગુરુવાર છે હવે શોધી કાઢો 2018 ના કેલેન્ડર ના કયા મહિનામાં 5 રવિવાર છે તો 2018 નું તમને આગળ કેલેન્ડર આપેલું છે તો તમારે તેમાં શોધવાનું છે કે કયા મહિનામાં કુલ 5 રવિવાર છે એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તો તે તેવો કોઈ મહિનો છે તો એક મહિનામાં કોઈ વાર
पांच वक्त आवतो होय तेवो कोई महीनो छे दाखला तरीके अही गुरुवार पांच वक्त आवे छे तो के एवो महीनो कयो छे तो तमारे 2018 ना केलेंडर मां जोई अने ते शोधी काढवानी छे महीना मां 6 रविवार आवता होय तेवो कोई महीनो होय शा माटे हवे तमारे शोधवानुं छे एक महीना मां 6 रविवार आवता होय तेवो कोई महीनो होय तो के ना न होय एक महीना मां 6 रविवार आवता होय एवो महीनो तो एकय होय ज नहीं कारण के एक महीना में चार के पांच ज अठवाडिया होय एटला माटे एक महीना में चार के पांच थी वधु अठवाडिया न होय एटला माटे एक महीना में 6 रविवार आवे नहीं। तो विद्यार्थी मित्रों हवे आना विषय आपणे वधु माहिती आवता विडियो में मेळवीशुं। त्यां सुधी जय हिंद जय भारत।